हेलो बच्चों, गुड मॉर्निंग, जय श्री कृष्णा। केम छो बधा? मजा माने? वेरी गुड बच्चों। गुजराती मां आपणे स्वर व्यंजन, बार अक्षरी ने मात्राओं ज्ञान पूरु थई गयु छे, एटले कम्प्लीट छे। आपणे ए बधा तमे लोको नोट मां लख्या छे, तमा लोकोनो होमवर्क कम्प्लीट छे। हुं ज्यारे नोट मंगावुं त्यारे पछी कोई एम कहेता नहीं कि मेम मारुं आ लेसन बाकी छे, બધાને કમ્પ્લીટ કરવાનું છે। ઓકે, જેનું બાકી હોય એ કરી લે। હવે બેટા આજે આપણે એમ ગુજરાતી મે વગર માત્રાનો શબ્દ લખશું અને શીખશું। વગર માત્રા એટલે જેમાં કોઈ પણ જાતની માત્રા ન આવે, જેમ આ ઈ ઊ ની માત્રા ન આવે। જો સીધા સીધા શબ્દોમાં વને એને કહેવાય વગર માત્રાનો શબ્દ, જેમ રત, કલ, છલ, છત। મેં આગળ તમને શીખવાડ્યું છે, છતાંય આજે આપણે વગર માત્રાનું શબ્દનું અભ્યાસ કરશું। તો બેટા પહેલે અત્યારે કોઈ લખશે નહીં, પહેલે મારા સાથે વાંચો અને જ્યાં જ્યાં જે શબ્દ હું બોલતી જાઉં, વાંચતી જાઉં, ત્યાં તમારે લોકોને આંગળી યા પેન્સિલ રાખવાની છે, અને પછી હું જ્યારે કહું ત્યારે તમારે લોકોને એ નોટમાં લખવાનું છે। અત્યારે ખાલી ફક્ત મારા સાથે બોલીને અભ્યાસ કરવાનું છે। પહેલે ગુજરાતીમાં શું કરશું? વગર માત્રાના શબ્દ છે, વગર માત્રાનું શબ્દ કેમ આવે એ બેટા ચલો બોલો તો। પગ, 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 ફળ, 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 હસ, 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 મત, 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 પગ, ફળ, હસ, મત। પછી નીચેની લાઈન મે નળ, નળ, ઘર, ઘર, ખલ, ખલ, ગજ, ગજ। ફરીથી બોલો બેટા, નળ, નળ, ઘર, ઘર, ખલ, ખલ, ગજ, ગજ। પછી બચ્ચો આ બે માત્રાના શબ્દ છે, બરાબર, અલા બે શબ્દના શબ્દ છે, બે છે ને। જો અહીંયા હ છે અને ળ છે, એટલે એને આગળ કઈ નથી, તો એ બે અક્ષરના શબ્દ આવ્યા, તો એને કેમ વાંચાય આપણે? ફળ, ફળ। આમાં જો ખ ને લ, આમાં બે અક્ષર છે એટલે બે અક્ષરના શબ્દ છે, ખલ, ખલ। હવે આ જો મત કેમ છે? મ અને ત બે જ અક્ષર છે એટલે એને કેમ વાંચાય બેટા આપણે? મત, મત। હવે અહીંયા આવ્યું ત્રણ અક્ષરનું, કેમ છે? કનક, એટલે કનક, કેમ વાંચવાનું એને? કનક, કનક, ખનક, ખનક, ગગન, ગગન, ચમન, ચમન, અમન, અમન, નમન, નમન, અમર, અમર, શરદ, શરદ। ફરીથી એક વાર બોલીએ, કનક, કનક, ખનક, ખનક, ગગન, ગગન, ચમન, ચમન, અમન, અમન, નમન, નમન, અમર, અમર, શરદ, શરદ। ઓકે બેટા, એ આપકે તીન શબ્દો કે તીન અક્ષરો કે શબ્દ બેટા। જો હવે ત્રણ જ છે, ચાર નહીં ઇસમે, ખ, ન, ક, આ તીન અક્ષર હે બેટા ઇસમે, એટલે આ ત્રણ અક્ષર નું છે। ઓકે, ખ, ન, ક એટલે ખન। અહીંયા જો અ, મ, ર, ત્રણ જ છે, તીન હે ઇસમે, ચોથો શબ્દ હે કઈ નહીં હે, તો કેવું પડેગી ઇસકો? અમર, એટલે અમર, શું છે? અમર, એટલે અમર। હવે અહીંયા જો ક, ન, ક, આમાં છે ત્રણ, ત્રણ જ છે, ચોથો નથી, તો કેમ પડેંગે આપણે શું? ક, ન, ક, એટલે કનક। ઠીક છે બચ્ચો, હવે અહીંયા જો આગળ ચાર શબ્દોના છે, ચાર અક્ષરોનો શબ્દ છે, છે ને? જો પ, ર, વ, ત, છે ચાર, ના બે ના ત્રણ એટલે ચાર, શું છે? પર્વત, એટલે પર્વત।
કેમ વચાય બેટા પર્વત પછી હ લ ચ લ ચાલુ હે હલ ચલ કેમ વચાય બેટા એને હલ ચલ પછી સ ર હ દ તો શું વચાય બેટા સરહદ કેમ વચાય બેટા સરહદ પછી શ ર બ ત તો પાછો શરબત કેમ વચાય બેટા શરબત પછી ચ ટ પ ટ ચટપટ કેમ વચાય બેટા ચટપટ ફરીથી એકવાર મારા સાથે અભ્યાસ કરો વગર માત્રાના શબ્દ પગ હળ હસ મત નળ ઘર ખલ गज कन खन गगन अमन चमन अमन नमन अमर शरहर ठीक है ये हो गए अपने वगर मात्रा ना शब्द अब चार बार पर्वत पर्वत हल चल हल चल सरहद सरहद शरबत शरबत चटपट चटपट ओके बच्चा तो હવે આપણે તમને ખબર જ છે ડેટ નાખી લખવાનું પહેલા પછી CW માં તમારે આ એકવાર લખવાના છે CW માં એકવાર ઓકે પહેલે ડેટ પછી આ સૂચના વગર માત્રા ના શબ્દ એ સૂચના લખી પછી આ વગર માત્રાના શબ્દ લખવાના છે CW માં એકવાર ઓકે પછી SW માં શું કરવાનું આપણે SW માં મમ્મી પપ્પા ભાઈ બેન ગમેની સહાયતા લઈને વગર માત્રાના માત્રાવાળા નહીં વગર માત્રાના શબ્દ ઓછામાં ઓછું મતલબ કમ સે કમ 20 વાર લખવાના છે એટલે 20 વાર એટલે 20 શબ્દ કોઈ એમ નહીં કરતા કે મેડમ વાર કીધું એટલે હું વાર કર દઉં 20 શબ્દ લખો ઓકે મગર માત્રાના શબ્દ આપણે જે CW મે છે આ મે કરાયું છે ઈ રિવિઝન કરવાના છે લખવાના છે બોલતા બોલતા લખજો અને ચેક રબરનો ઉપયોગ જેમ બને એમ ઓછું કરજો અને પછી SW માં 20 શબ્દ એવા લખવાના છે કેટલા 20 શબ્દ એવા લખવાના છે તમારે લોકોને ઓકે બેટા કમ્પ્લીટ ને આપણે આગળના વિડીયોમાં આપણે લખશું ખુશું લખશું આપણે આગળના વિડીયોમાં આની માત્રાના શબ્દ શીખશું શું શીખશું આની માત્રાના નેક્સ્ટ વિડીયોમાં આપણે આની માત્રાના શીખશું છે આજે વગર માત્રાનો શબ્દ ઓકે બેટા જ